વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃષ્ણી બેન વાલમ્બી આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજું આપણે પેજ નંબર 36 સુધી જોઈ ગયા છે. તો ચાલો હવે પેજ નંબર 37 ખોલીશું. સ્વાની અંદર બરાબર 37 ખોલો અને જો પહેલું શું છે ચિત્ર ઓળખી ખાના પૂરો. હવે જ્યાં જે ચિત્ર આવ્યું છે ત્યાં એનું નામ આવશે એવું આપણને કીધું છે. જો અહીંયા કાર્ય આપ્યું છે કરેલા, અહીંયા આપણે ક કરેલો છે તો અહીંયા શું લખીશું કરેલા. પછી અહીંયા શું છે જો કનેર બરાબર ફૂલ છે તો અહીંયા પણ એવી જ રીતના મેજર ઉભો આપ્યું છે. અહીંયા જલેબીયામ છે તો અહીંયા જો આપેલો છે. એટલે આપણે આપણી મેળે વિચારી ચિત્ર જે માપ્યા છે એવી રીતના ગોઠવી અને કરવાનું છે. તો ચાલો ક આપ્યો છે તો અહીંયા શું લખીશું રેલા. લખી ગયું કરેલા. પછી અહીંયા શું લખીશું કનેર. કનેર ફૂલ છે તો અહીંયા કનેર લખીશું બરાબર. હવે બીજું જુઓ એમાં શું છે ટેબલ આપ્યું છે ને શું કહેવાય મેજ. જ વચ્ચેનો કરેલો આપ્યો છે. અહીંયા શું કરેલું છે જલેબી. તો આપણે શું લખીશું અહીંયા જલેબી. પછીનું ચિત્ર જો મેળા આપ્યું છે તો મેળાનું ચિત્ર અહીંયા આવ્યું છે. કેમ લખાય અહીંયા મેળા બરાબર. પછી અહીંયા શેનું ચિત્ર આપ્યું છે કેળા. તો અહીંયા શું લખીશું કેલા. થઈ ગયું. તો ચાલો તમે પણ તમારી સ્વામાં આવી રીતે પૂરી લ્યો. પછીનું જુઓ બાકી પછીનો પ્રશ્ન છે બાકી અક્ષર લખો એટલે ખૂટતા અક્ષર લખવાના છે. તો એમાં શું છે નામ તો આપેલું છે તમારે ખાલી જોઈ જોઈ નાના જેવું જ અહીંયા કરવાનું છે. એટલે ખૂબ જ સહેલું છે. એક ક આપ્યું છે શું નથી એ. તો ચાલો અહીં ભરી નાખો એ પછી ખાલી જગ્યા. પછી થ થેરા. ખ આપ્યું છે અને રા આપ્યું છે વચ્ચેનું નથી આપ્યું. તો અહીંયા વચ્ચે શું છે જોવો છે ઘે. ચાલો અહીં લખી નાખો ઘે ઠેરા. પછી ખાલી જગ્યા ખ અને ક લે ખ ક. તો શું નથી આપ્યું લે. તો ચાલો લખી માત્ર લે કરી નાખો ખાલી જગ્યા પર. આના જેવું જ નામ અહીંયા બની જવું જોઈએ મે ઢ ક. ખાલી જગ્યા આવી છે ઢ અને ક લખેલો છે. તો અહીંયા શું લખીશું તો એના જેવું થઈ જશે મે. પેલો અક્ષર જે છે ને એના પછી જુઓ એ કાંત. કાંત આપ્યું છે પેલો અક્ષર નથી આપ્યો. તમને જે અક્ષર ન આપ્યો એ તમારે લખવાનો. વચ્ચેનો હોય તો વચ્ચેનો, પેલો હોય તો પેલો, છેલ્લો હોય તો છેલ્લો. જે બ આપ્યો છે શું નથી આપ્યું જે. ચાલો અહીં લખો જે બ. પછી પેડ. બાજુમાં જ નામ છે એટલે ખૂબ જ સહેલું છે. જુઓ અને સુંદર અક્ષરે લખો સપેરા. અહીં વચ્ચેનો અક્ષર નથી આપ્યો સપેરા એટલે વધારી. હવે જો એના પછીનો પ્રશ્ન જો ચિત્રવાળો છે. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા કરો. કૌંસ ક્યાં છે કૌંસ આપ્યો વી. જો ઠઠેરા કરેલા ઘેલા અને જલેબી. તો ચાલો આ ચારે ચાર ખાલી જગ્યા આ ચાર નામ ગોઠવીને બનાવવાની છે. તો પહેલું ચિત્ર શેનું છે જો ચિત્ર આપ્યું છે અહીંયા ખાલી જગ્યા પડવા હોતા હે. એમાંથી શું સાચું છે જલેબી કરવી હોય ન હોય શું કરવું હોય કરેલા. પહેલી ખાલી જગ્યામાં કરેલા સાચું નામ લખી નાખો. પછી બીજું છે રમેશ ખાલી જગ્યા ખા. ચિત્ર શેનું છે જોવો છે ગોળ ગોળ જલેબીનું છે ને ચિત્ર. તો અહીંયા શું લખીશું કૌંસમાંથી ગોતીને. ન લખતા હોય તો એમાંથી જોતા જાઓ કૌંસમાં. તમારે ઉપર કૌંસ આપ્યા છે એટલે એમાંથી જોવાનું છે. મેં અહીંયા સમાતા નથી એટલે બાજુમાં લખ્યા છે રમેશ જલેબી ખા. પછી ત્રીજું ખાલી જગ્યા બર્તન બનાવતા હે. બર્તન કોણ બનાવે વાસણ કોણ બનાવે ઠઠેરા. જો ચિત્ર છે ને વાસણ બનાવે છે તો અહીંયા પેલા લીટી કરો એની નીચે જ લખો ઠઠેરા. ઠઠેરા એટલે કંસાર. પછી એના પછી જો ખાલી જગ્યા દો પહિયો પર ચાલતા હે. બે પહિયા ઉપર શું ચાલે. જો શું બાકી રહ્યું ત્રણ નામ આવી ગયા શું બાકી રહ્યું ખેલા ચિત્રમાં છે ને ખેલા. ખેલા દો પૈયો પર ચડતા રે. ખેલા એટલે આપણે હાથ લાવી બે પૈયાથી ચાલે છે. હવે અહીંયા પ્રશ્ન ચોથો જુઓ છે સ્વામા. વાક્ય પઢો ઓર લખો. વાક્યને વાંચો અને લખો. આ વાક્ય તમારે હિન્દીમાં વાંચતા જવાના છે. જ્યાં અલ્પવિરામ આવ્યું છે અલ્પવિરામ પૂર્ણ વિરામ બધું જ કરવાનું છે. માથે ટપકું પણ ભૂલવાનું નથી. તો આવી રીતે સુંદર અક્ષરે આ ચારે વાક્યો આ અહીંયા લખવાના છે. તે તમારે તમારી જાતે કરવાનું છે. પેજ નંબર 37 સુધી બધાને પૂર્ણ હોવું જોઈએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.